નમસ્કાર મિત્રો એવરગ્રીન એકેડેમિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ઇંગ્લિશ જે ફેબ્રુઆરી માસની તારીખ સત્યાવીસ કે અઠ્યાવીસ તારીખની અંદર જે એકમ કસોટી પૂછાશે એનું આ એક પ્રેક્ટિસ પેપર છે જે તમારે એના આધારે જે પ્રશ્નપત્રની તૈયારી કરવાની જેથી આવનાર પરીક્ષાની જે એકમ કસોટી છે એ તમે સારી રીતના લખી શકો એનું એક આ ફક્ત મોડલ પેપર છે આ આપ જે પ્રશ્ન પરિરૂપ છે એ પ્રમાણે તમારે યાદ કરવું જેથી કરી તમારે આવનાર પરીક્ષામાં સારી રીતના લખી શકો અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે તો પેરેગ્રાફની અંદર તમારે પેરેગ્રાફ સંપૂર્ણ વાંચન કરવાનો અને વાંચન કર્યા બાદ એના પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે હવે પ્રશ્ન નંબર એક નીચેનો પેરેગ્રાફ વાંચી પ્રશ્નોના જવાબો લખો ધ નોર્થ સાઉથ કોરિડોર્સ વિલ્સ Contact Ashram Road to Gandhi Nagar. These corridors will be 32.65 kilometers long. It will be start from APMC Vasna to National Highway 8. National Highway number 8. It will be passed through Vasna Palli, VS Hospital, and Town Hall. Have આ પેરેગ્રાફ છે આ પેરીગ્રાફના અહીંયા પ્રશ્નો આપ્યા છે વિસ કોરિ વીચ કોરિડોર વિલ કોન્ટેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર વોટ વિલ બી લેન્થ ઓફ ધ સાઉથ કોરિડોર્સ પછી ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડોર્સ તો અને પ્રશ્ન ચાર છે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ ધ સ્ટાર્ટ ફ્રોમ ક્યાંથી સ્ટાર્ટ થશે તો વાસના પારડી ગાંધીનગર આશ્રમ રોડ પાંચમા નંબરની જે ખાલી પ્રશ્ન છે નોર્થ સાઉથ કોરિડોર્સ વિલ બી ખાલી બ્લેન્ક્સ કિલોમીટર્સ લોંગ એના ઓપ્શન પણ આપેલા છે જે આ પ્રમાણે પ્રશ્નો હશે એના જવાબો તમારે ફકરાની અંદરથી શોધીને લખવાના છે જે જવાબો મેં નીચે લખેલા છે ધ નોર્થ સાઉથ કોરિડોર્સ વિલ ધ કોન્ટેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર્સ વિલ બી થર્ટી ટુ પોઈન્ટ સિક્સ્ટી ફાઈવ્સ કિલોમીટર્સ ધ નોર્થ સાઉથ કોરિડોર્સ વિલ બી સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા પ્રશ્ન જવાબ પ્રશ્ન નંબર ચાર છે એનો જવાબ વાસણા આવશે અને પ્રશ્ન પાંચનો પ્રશ્ન થર્ટી ટુ પોઈન્ટ સિક્સ્ટી ફાઈવ્સ આવશે હવે ખાલી જગ્યાઓ પૂરવાનો છે જેમાં પેરીગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફના એમ સીક્યુ પણ આપેલા છે એમાંથી ખાલી જગ્યા પસંદ કરી અને તમારે લખવાની રહેશે એમાં પહેલું છે ગો પ્લે ઇવનિંગ પ્રેયર્સ ગેટઅપ ગો સ્કૂલ તો આઈ ઓલવેઝ બ્લેન્ક અર્લી ઇન ધ મોર્નિંગ આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ બ્લેન્ક્સ એઈટ ઓ ક્લોક્સ આઈ હેવ ઓલવેઝ ઓન ધ ટાઈમ આઈ કમ ઓન હોમ એટ ફાઇવ ઓ ક્લોક્સ આઈ ઓલવેઝ વિથ માય ફ્રેન્ડ્સ આઈ ઓલવેઝ ડુ માય હોમવર્ક્સ ઇન ધ સમ ટાઈમ્સ આઈ વોચ ટીવી વિથ માય ફેમિલી આઈ હેવ માય ડિનર્સ એટ નાઇન ઓ ક્લોક્સ આઈ સે માય બ્લેન્ક્સ એટ ધ ટેન ઓ ક્લોક્સ આઈ ગો ટુ બેટ એટ થર્ટી એમ ટેન થર્ટી એના પ્રશ્નોના જવાબ જે છે પહેલી ખાલી જગ્યામાં છે ગેટઅપ ગો ટુ સ્કૂલ લાસ્ટ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો આપણે એમને યોગ્ય ક્રમમાં ગોઠવાના છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્ય આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં લખો તો જો યુ ગેટઅપ ફોલ્ડેડ સ્ક્વેર આ જે એનું વાક્ય આવશે ત્રીજા ટેક અ સ્ક્વેર સીટ ઓફ ધ પેપર નાવ ફોલ્ડ વન ધ ફ્લેપ્સ બેકગ્રાઉન્ડ્સ ધેન ફોલ્ડ અગેઇન વર્ટિકલ એસઓન ફોલ્ડ રિમેનિંગ થ્રી ફ્લેપ્સ એસઓ એ એમ જે પાંચ વાક્યો છે કયા નંબરનું પહેલાં તો સૌથી પહેલાં એમ કે એક સ્ક્વેર સીટ પેપર એટલે કે કાગળ લેવો પછી બીજા નંબરનું છે કે એને ફોલ્ડ અગેઇન એમ કે વર્ટિકલી એનો ફોલ્ડ એટલે કે વાળવાનું છે ત્રીજા નંબરમાં આવશે યુ ગેટ ધ ફોલ્ડ સ્ક્વેર એટલે જ્યારે વર્ટિકલી વાળ્યા પછી એને સ્ક્વેર ફરી થશે પછી નાવ ફોલ્ડ વન ફ્લેપ્સ બેકગ્રાઉન્ડને ફરી એક વખત વાળવાનું છે અને ફોલ્ડ ધ રિમેનિંગ થ્રી ફ્લેપ્સ શો અને પછી ત્રણ જે ફોલ્ડિંગ કરશો એમ દેખાશે એટલે તમારે એ વાક્યને યોગ્ય ક્રમમાં એટલે આ પ્રમાણે કયું વાક્ય પ્રથમ આવે એ લખવાનું રહેશે પછી પ્રશ્ન નંબર ચાર કે નીચે આપ જાહેરાત આજે આપી છે એના પ્રશ્નોના જવાબો લખવાના છે અહીંયા પૂજા ડ્રેસીસ છે રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર ધ કી ડ્રેસ ફોર ઓલ ઓકેજન શર્ટ ટી શર્ટ ફ્રોક પેન્ટ્સ પાર્ટી ડ્રેસ એ છે પછી એમને ગામઠી ચાર ચાર રસ્તા ગામઠી એનું એડ્રેસ છે અને કેટલા વાગે ઓપન થાય છે ઓપન ઓન ઓલ ડે બધા દિવસ ખુલ્લું છે હવે પ્રશ્નો જોઈશું કેવી રીતના તો વેર ઇઝ ધ સેલ ધ સેલ એટ ધ પૂજા ડ્રેસ સેલ કઈ જગ્યાએ છે તો પૂજા ડ્રેસની અંદર સેલ્સ છે પછી વોટ ઇઝ ધ ધીસ સેલ ફોર તે શું વેચી રહ્યું છે તો ઈ સેલ ફોર રેડી રેડીમેન્ટ ગાર્મેન્ટ્સ ફોર ધ કિડ્સ નાના બાળકના તૈયાર કપડાં વેચી રહ્યું છે વેન ધ શોપ ઓપન શો દુકાન ક્યારે ખુલે છે તો ધ શોપ ઓપન નાઇન એ એમ ટુ એટલે કે નાઇન નવ નવ વાગે એમ કે ઓપન થાય છે આર ડ્રેસ ફોર ધ ચિલ્ડ્રન્સ અવેબલ ઇન ધ શોપ તો યસ ધ ડ્રેસ ફોર ધ ચિલ્ડ્રન્સ આર અવેબલ ઇન ધ શોપ ઓન વિચ ડે ધ શોપ ક્લોઝ ધ શોપ ઇઝ ઓપન ઓલ ધ ઓલ ડે એટલે કે બધા જ દિવસ એક દિવસ પણ રજા હતી એટલે કે ઓલ ડે ઓપન હોય છે હવે કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રના પાંચ વાક્યોનું વર્ણન કરો પાર્ક સન બર્ડ્સ વુમન બુક્સ બોય અને ડોગ અહીંયા એક ચિત્ર આપેલું છે આ ચિત્રની અંદર જો એ ઉપર જે કંસના જે શબ્દો છે એ શબ્દોનું ના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી અને એ વાક્યો બનાવવાના છે તો ધીસ ઇઝ પિક્ચર્સ ઓફ ધ પાર્ક ધ સન સાઇનિંગ અ અ બર્ડ્સ ઇઝ ફ્લાઈંગ ઇન ધ સ્કાય અ ઓલ્ડ મેન વુમેન એન્ડ ગર્લ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચ દેર આર રીડિંગ બુક્સ અ બેબી ઇઝ સ્ટેન્ડિંગ બિહાઈડ અફ ધેમ અનઅધર બોય ઇઝ રનિંગ વિથ ધ ઇઝ ડોગ એ પ્રમાણે વાક્યોનો જે શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવવાના છે જો એટલે આ પ્રમાણે તમારે તૈયારી કરવાની આ જે વિડીયો છે એ ફક્તને માત્ર તમારે પ્રશ્નપત્રની તૈયારી કર્યા બાદ કેવી રીતના પ્રશ્નો લખવા એની પ્રિપ્રિપેરેશન પરીક્ષ જે છે આ એક એકમ કસોટી નથી પણ એક મોડલ પેપર છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ